ફરસાણવાળાની દુકાન જેવું એકદમ ટેસ્ટી પાપડ ચવાનું ચા સાથે મળી જાય તો બીજું શું જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખંભાતનું પ્રખ્યાત એવું પાપડ ચવાનું. તો ચલો આપણે શરૂ કરીએ. મેં અત્યારે 10-12 નંગ અડદના પાપડ લીધા છે, જેને આપણે તળી લેવાના છે. અડદના પાપડ બજારમાં રેડીમેડ મળતા જ હોય છે, આપણે ખીચા પાપડનો ઉપયોગ નથી કરવાનો. એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે, તો તેમાં આપણે પાપડને બંને બાજુથી ફેરવી અને સરસ ક્રિસ્પી એવા તળી લેવાના છે. પાપડને આપણે બહુ ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પાપડને આપણે વ્હાઈટ જ તળી લેવાના છે. પાપડ તળાઈ ગયો છે, આપણે તેને કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજા પાપડને પણ તળી લેવાના છે. ખંભાતનું પ્રખ્યાત પાપડ ચવાનું આજે આપણે બનાવી રહ્યા છે, જે મોસ્ટલી બધાનું બહુ જ ફેવરેટ હોય છે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે તમારે બહારથી મૂંગું પાપડ ચવાનું લાવવાની બિલકુલ જરૂર નથી, કે પછી તેની માટે ખંભાત જવાની પણ બિલકુલ જરૂર નથી. આ પાપડ ચવાનું હવે તમે ઘરે જ બનાવી શકો છો, તે પણ એકદમ ઓછા ખર્ચમાં અને એકદમ જલ્દીથી. આ જ રીતે આપણે બધા જ પાપડ તળી લીધા છે. આપણે પાપડ ઉપર આ રીતે હાથ રાખી તેને થોડુંક પ્રેસ કરવાનું છે અને તેના મીડિયમ સાઇઝના પીસીસ કરી લેવાના છે. આપણે બહુ ઝીણા પીસ નથી કરવાના, પાપડના આ રીતના મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે અને તે પણ રફલી પીસીસ જ કરવાના છે. તો તમે જોઈ શકો છો પાપડના સરસ એવા પીસ થઈ ગયા છે. હવે આપણે તેને સાઈડમાં લઈ લઈશું અને આપણે મમરાને વઘારી લઈશું. તમે મમરાને કોરા શેકીને પણ લઈ શકો છો, પરંતુ હું તેને ડાયરેક્ટ વઘારીને જ શેકવાની છું. તે માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું. મેં અત્યારે જે ટીનનું તપેલું આવે છે તે લીધું છે. તેમાં 3 મોટા ચમચા તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લીમડો એડ કરવાનો છે. તેની સ્મેલ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. મેં અત્યારે 1.5 ચમચી જેટલું નમક એડ કર્યું છે. તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મમરા એડ કરવાના છે. મમરાને મેં અત્યારે ચાળીને લીધા છે. મેં અત્યારે 400 ગ્રામ જેટલા મમરા લીધા છે. હવે આપણે મમરાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલમાં જ હળદર અને નમક એડ કરવાથી મમરા સાથે તે સરસ રીતે મિક્સ થઈ જશે. મમરા એડ કર્યા પછી આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે મમરાને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો હળદર સરસ રીતે મમરા સાથે મિક્સ થઈ ગઈ છે. આપણે તેને 3-4 મિનિટ શેકીશું તો મમરા સરસ ક્રિસ્પી થઈ જશે. તમે આ રીતે મમરાને હાથમાં લઈને પણ ચેક કરી શકો છો. તો આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી એવા શેકાઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી લઈશું અને તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. મેં અત્યારે 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. લાલ મરચું પાવડર હંમેશા મમરા શેકાઈ જાય અને ગેસ બંધ કરી દઈએ ત્યારબાદ જ એડ કરવાનો છે, નહીં તો લાલ મરચું બળી જશે. તો મમરા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તે થોડાક રૂમ ટેમ્પરેચર ઉપર પણ આવી ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો આપણે જે પાપડ તળીને રાખ્યા હતા તે આપણે મમરામાં એડ કરી દઈશું. પાપડ ચવાનું છે તો પાપડ વગર તો કેમ ચાલે. હવે આપણે તેની સાથે ઝીણી સેવ એડ કરી દઈશું. મેં અત્યારે 1 બાઉલ ઝીણી સેવ લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈએ. હવે આપણે બધું જ હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું. પાપડ ચવાનાની ફરસાણની દુકાન જેવો ટેસ્ટ અને કલર આપવા માટે આપણે તેની ઉપર એક વઘાર કરવાનો છે. સેવ, પાપડ અને મમરા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર વઘાર કરવાનો છે.
હવે આપણે ફરીથી તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે. હું અત્યારે 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી રહી છું. તમે ટેસ્ટ પ્રમાણે વધારો છો કરી શકો છો, અથવા તો તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો. અત્યારે આપણે મરચાંને મમરા સાથે મિક્સ નથી કરવાનું, પહેલાં આપણે વઘાર કરવાનો છે. તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું. તેમાં 2 મોટા ચમચા તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે ગેસને આપણે મીડિયમ કરી દઈશું અને તેમાં 1 કપ જેટલા સિંગદાણા એડ કરી દઈશું. સિંગદાણાને આપણે થોડાક એવા ગોલ્ડન થાય તે રીતના તળી લેવાના છે. સિંગદાણાનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો હવે આપણા સિંગદાણા તળાઈ ગયા છે, આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ફરીથી ગેસ સ્ટાર્ટ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી હિંગ એડ કરવાની છે. આમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરવાનો છે. તમે તેના બદલે લીંબુના ફૂલ પણ લઈ શકો છો. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ વઘારને આપણે મમરામાં એડ કરી દેવાનો છે. આપણે તેને ફરતું એડ કરવાનું છે, એક જગ્યાએ એડ નથી કરવાનું. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને એકદમ બજારમાં મળે તેવું જ પાપડ ચવાનું પણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં તળેલા સિંગદાણા એડ કરી દઈશું, સાથે જ ફરસાણની દુકાનમાં મળે તેવું જ ખાટું મીઠું ચવાનું બનાવવા માટે આપણે તેમાં આમચૂર પાવડર તો એડ કરી દીધો, પરંતુ હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરવાની છે. દળેલી ખાંડ અને આમચૂર પાવડરના પરફેક્ટ માપથી આપણું પાપડ ચવાનું એકદમ ફરસાણની દુકાનમાં મળે તેવું જ ખાટું મીઠું તૈયાર થશે. તેને પણ આપણે મિક્સ કરી લઈએ. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું એકદમ ટેસ્ટી બજારમાં મળે તેવું પાપડ ચવાનું આપણે એકદમ જલ્દીથી અને એકદમ ઇઝી રીતે ઘરે તૈયાર કરી દીધું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ ચવાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરી લઈશું. આ પાપડ ચવાનાને તમે બાળકોને નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તૈયાર છે આપણું પાપડ ચવાનું. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.